બગસરા મુકામે મામલતદારશ્રીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે લાઇટ આપવામાં આવતા ખેડૂતો પરેશાન થઈ ગયેલા છે. રાત્રિના સમયે આ વિસ્તારમાં દીપડાની રંજાડ હોવાને કારણે ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે. તેના અનુસંધાને આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. અમરેલીના બગસરામાં ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. દીપડાના આતંકથી બચવા માટે જે રાત્રે લાઇટ આપવામાં આવે છે તેને દિવસે પાવર આપવામાં આવે. હાલમાં દીપડા રેવન્યુ વિસ્તારમાં આટાફેરા કરી રહ્યા છે, તો આ દીપડાને તાત્કાલિક પકડવામાં આવે અને હમણાં બે દિવસથી રાત્રે પાવર આપવામાં આવે છે તેવા સમયે સાપર ગામના ઉપસરપંચ ઉપર પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. આ બાબતે ગંભીરતા લેવામાં આવે અને દિવસ દરમિયાન ખેડૂતોને લાઇટ આપવામાં આવે તેવું આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે. અમને એવું કીધું કે અમારે દિવસે નથી જોતો, 8 કલાક જોઈ રાહી થઈ ગયો, અમને વાંધો નથી કીધું જેને. અમારી ખેડૂતોની સીધી માંગણી છે સાહેબ કે રાતના ટાઈમમાં જે પાવર કરવામાં આવ્યો હતો જે દીપડાના ત્રાસ ના કારણે, એ પાવર ફરી વાર દિવસના કરી દેવામાં આવ્યો છે. સરકાર હજી ક્લિયર નથી કરતી, સરકાર હજી ચોખવટ નથી કરતી કે કેટલા જનાવરો છે અને કેટલા વિસ્તારમાં વસે છે. અમારી બે માંગણીઓ, વન વિભાગના જનાવરો વન વિભાગ જંગલમાં લઈ જાય અને અમને રાત્રિનો પાવર જે કરી દેવામાં આવ્યો છે ફરીવાર, એ પાવર ફરીવાર દિવસનો કરી દેવામાં આવે એની અમારી રજૂઆત છે. ભલે, તમારી જે રજૂઆત છે હું ડીએમ સાહેબને મોકલી આપું છું, બરાબર. જય જવાન જય કિસાન. બીજા દિવસે જ સાપર ગામના ઉપસરપંચ ઉપર ચાલુ ગાડીએ હુમલો કર્યો હતો દીપડાએ, અને હજી અમારા ખેડૂતોમાં ભયનો માહોલ છે. વાડીએ મજૂરો કામ નથી કરતા અને રાતનો પાવર આપવામાં આવે તો અમારે કામ કેમ કરવું? રાતનો એક તો પિયતનું સિઝન હોય. અમારી માંગણી છે કે દિવસનો પાવર આપવામાં આવે અને 6 કલાક નહીં, પૂરી પૂરી 8 કલાક આપવામાં આવે. સવારના 6 થી બપોરના 12 ને બદલે સવારે 2 કલાક વહેલી આપવામાં આવે અને સાંજે 2 કલાક મોડે સુધી આપવામાં આવે, અને રાત્રિના સમયે સિંગલ ફેઝ જે આપવામાં આવે છે એ ચાલુ રાખવામાં આવે. બગસરા અમે જ્યારથી જન્મા છીએ ત્યારથી અમે નથી જોયું બગસરામાં વંગલ જંગલ હતું, અને અત્યાર સુધીમાં કોઈને સાંભળે છે ભાઈ કે અહીંયા સિંહ રહેતા હતા? તો આ છેલ્લા એક વર્ષની અંદરથી આટલા બધા સિંહને દીપડા આવ્યા ક્યાંથી? આ જોઈ જાણીને વન વિભાગ અહીં દીપડા અને સિંહ મૂકી ગયા છે. એને જ્યાં લઈ જવા ત્યાં લઈ જાય, જંગલની હદો એને વધારી છે, જંગલમાં રાખે, રાજના રમકડા રાજમાં રાખે, અમારા ખેડૂતની સામે નહીં. મારું નામ રમેશભાઈ સુવાઈદિયા, લેવા પટેલ સમાજનો પ્રમુખ છું. અત્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું કે જે દિવસનો પાવર હતો એ મુજબ પાછો ફરીથી આ 8 વાગ્યાથી પાછો રાતનો પાવર કરી દીધો છે, તો અત્યારે પાછો દિવસનો પાવર કરે જેના કારણે જે દીપડા અત્યારે હુમલો કરી રહ્યા છે એમાંથી ખેડૂત બચી શકે. હજી 2 દિવસ પહેલાં સાપર ગામમાં એક ઉપસરપંચ ઉપર સવારના 4 વાગ્યાના પોરમાં જ દીપડાએ હુમલો કર્યો હતો, એટલે જે પાવર હતો એ દિવસનો કરે. બાકી જે દીપડા જે માનવ ભક્ષી થઈ ગયા છે એને ગમે ત્યાંથી પાંજરેપુરી અથવા તો પોતાની જે જંગલ ખાતેનો વિસ્તાર હોય એમાં લઈ લે, આવી મારે સરકારશ્રીને વિનંતી છે.